धारे तोय शांत सुकोमल गरजे त्यारे काळा वादळ हसी पड़े तो झरणो खळखळ तने नो छे हरणो चंचल पवन पाल पकड़े आवे तेनी सादगी धूम जावे ओ भाल निभीनी एक ऋतु छे मक्कम मननी बोलो। हाँ हाँ पहला पगथी हजी पग जमावा तो दो पछी बीजे पगथी पग मुको ना માછલી બરાબર ને કાંટામાં ફસાઈ ગઈ છે હજી એને કાંટામાંથી કાઢવા તો દો અને આપણા બનાવેલા નવા ફિશ ટેન્કમાં નાખવા તો દો હા એ બધું કરવામાં હજી થોડીક વાર લાગે હું તમને બધી માહિતી આપતો રહીશ હમણાં તમે ફોન કોઈ પણ જાય પણ એ હવે માનવાનું નથી મહેક તારે મારી એક હેલ્પ કરવી પડશે ચાલ તું મારી સાથે આપણે એના ઘરે જઈએ શેફાલી તો કુંડાળામાં ક્યાં ફસાઈ ગઈ મહેક મારી ડિફેન્સ સર્વિસની લાઈફમાં જાત જાતના લોકો આવતા હોય છે બધાની કુંડળીઓ થોડી કઢાવા બેસું પણ આની કુંડળી તો કઢાવી જ પડશે ચિંતા નહી કર બે દિવસ પછી પાછા આવશો ચાલ મારી
ને એમાંથી અમુક દાણા તો બર્ડે ચણી પણ લીધા છે. હવે જોઈએ કે ડાયજેસ્ટ કરે છે કે પછી વોમિટ કરે છે. આમ તો જો કે મેં રવિના કાનમાં બરાબરનું પોઈઝન રેડી દીધું છે. મને 25,000 રૂપિયા જોઈએ છે. શું 25,000 રૂપિયા શાને માટે? શાના માટે એટલે હવે મારે તને એક એક રૂપિયાનો હિસાબ આપવાનો? હા બાપા, હિસાબ નથી માંગતો, બટ 25,000 રૂપિયા નાની રકમ નથી. ને જસ્ટ આસ્કિંગ ધ રીઝન. રીઝન ઇઝ સીઝન. શું સેલની સીઝન ચાલી રહી છે ને મને શોપિંગમાં જવું છે. પાર્લરની અપોઇન્ટમેન્ટ પણ લીધી છે. ચાલ લાવ જલ્દીથી. આપ એટલે? આપ એટલે શું? 25,000 રૂપિયા કઈ ખિસ્સામાં લઈને નથી પડતો, મારે હર્ષભાઈ પાસેથી માંગવો પડશે યાર. તો માંગ. ફેલાવ તારા હાથ તારા બોસ કમ મોટા ભાઈ પાસે. એને બરાબરનો હર્ષભાઈ વિરુદ્ધ ચડાવી દીધો છે. મેં એના મનમાં પરફેક્ટલી કહી દીધું છે કે તારી આ ઘરમાં એક નોકરથી વધારે વેલ્યુ નથી, અને તું માત્ર તારા ભાઈના પગાર ઉપર નભે છે. રવિ, તું આઈડિયલ હસબન્ડ ભલે ના હોઈ શકે, પણ આઈડિયલ એમ્પ્લોય તો જરૂર પુરવાર થયો છે. હું જ્યારથી અહીંયા પરણીને આવી છું ને, ત્યારથી ના તો તું મને ક્યાંય ફરવા લઈ ગયો છે, ના ડિનર પર. રવિ, યુએસએ હતી ત્યારે તો બહુ મોટી મોટી ને મીઠી મીઠી વાતો કરતો હતો કે તને તાજમહેલ ફેરવીશ. અરે, તું મને અમદાવાદ નું કાંકરિયા જોવા પણ નથી લઈ ગયો. અચ્છા બાબા, લઈ જઈશ. બસ એકવાર મારી સેલરી મારા હાથમાં આવા તો દે, આખી ને આખી સેલરી તારા હાથમાં મૂકી દઈશ. ને હા, પછી મન ફાવે ને એટલું શોપિંગ કરજે ને કાંકરિયા પર જજે. કાંકરિયા કાંકરિયા માય ફૂટ. અરે, કાંકરી જેવી કિંમત છે આ ઘર માં તારી, એની તને જાણ છે? રવિ, તું માણિક પરિવારનો દીકરો છે, દીકરો. તું પ્રોફિટ અને લોસમાં ઇક્વલ ભાગીદાર છે. ને તું આ આ નોકરી પર જીવે છે. હવે કઈક બોલીશ? રવિ, સાચું બોલીએ એટલે મરચા લાગે હે ને? શટ અપ. શટ યોર માઉથ. પૈસા જોઈએ છે ને? મળી જશે, સમજી? ઓકી, મારું તીર એકદમ નિશાના પર છે. સારું, ચાલ હવે હું મૂકું છું. બાય. એમણે જે ડિઝાઇન બનાવી છે એટલી અફલાતું છે કે હું મારી જાતને રોકી ન શક્યો. અને હવે જો આ ડીલ કરવામાં હું લેટ કરું તો હું મૂર્ખમાં ખપાવું. એટલે મિસ્ટર હર્ષ, હું તમારી સાથે આ 5 વર્ષની કોન્ટ્રાક્ટ ની ડીલ સાઇન કરવા માટે આવ્યો છું. પાણી પેટમાં નથી ગયું કલાકો, એટલે ડિહાઈડ્રેશન ની પણ પ્રોબ્લેમ થઈ ગઈ છે. થોડું હજી મોડું કર્યું હોત તો કેસ હાથમાંથી જતો રહે. હે માં, અમારા માણેક પરિવારના દરેક સદસ્યનું સ્વાસ્થ્ય સરસ રાખજો. માનસિક શાંતિ ઘરમાં કાયમ રહે અને ધંધામાં પ્રગતિ થાય એવી કૃપા અમારા પર રાખજો. અને અમારો તમારા પ્રત્યેનો ભાવ અને તમારી અમારા પ્રત્યેની કરુણા કાયમ રાખજો.